સખત પ્રયાસ છે કે મેયર ભાગે છે. મેયર ભાગતા નથી. એના માટેની તપાસ ચાલુ છે. તમે જોઈ શકો છો કે તપાસ નો ધમધમાટ રાજકોટ મહાનગરપાલિકા ની અંદર થઈ રહ્યો છે. એટલે મેડમ, તો નેતાઓને આ મામલે નહોતી ખબર કે પૂર્વ મેયર ની એની કોઈને નહોતી ખબર? આ તપાસ ચાલુ થઈ રહી છે, તમે પણ અત્યારે બધા જોઈ શકો છો. મેડમ, કોની સામે તપાસ થવી જોઈએ? તમે સખત પ્રશ્ન મીડિયા વાળા ઘણા લાંબા સમય થી જોઈ છે કે એક મુદ્દા માટેની તપાસ. મુદ્દો નથી, 27 લોકો ના જીવ નો સવાલ છે બેન. મુદ્દો નથી, આ મુદ્દો અમે નથી બનાવ્યો, તમારા પાપે આ બન્યો છે. પેલા જ્યાં હતો નો આ થા ક્યાં કોર્પોરેટર ની એમાં સંડોવણી હતી, કેમ કાર્યવાહી નથી? પદાધિકારીઓ શું કરી રહ્યા છે? ખાલી અમે કેનો મુદ્દો બનાવીએ છીએ? અમે તમે કયો અમે શેનો મુદ્દો બનાવીએ છીએ? આ સચ્ચાઈ છે, આપના મતે શું કરે છે? મેડમ, આપના મતે પદાધિકારીઓ સખત આ જોઈ રહ્યા છીએ કે અત્યારે રાજકોટ ની અંદર સરકાર દ્વારા પણ તપાસ થઈ રહી છે અને તપાસ થતી પણ રહેશે. આ માટે તટસ્થ તપાસ કરવામાં આવશે. આમાં લાગણી સભર અમે પણ છીએ, લાગણી સભર પત્રકાર તમે પોતે પણ છો. જે દ્રશ્ય રાજકોટ ની અંદર આપે સૌએ ક્યારે નથી જોયા અને મેં પણ નથી જોયા. જયારે કોઈના લાડપાયા માં હોમાયા છે એની લાગણી એક માતા તરીકે મને પણ હોય છે. તો આ તકે નો ધમધમાટ તમે પણ જોઈ રહ્યા છો કે તમે પણ આમાં દરેક જગ્યાએ જાઓ છો ત્યારે તમને પોતાને પણ એક લાગણી છે. મેડમ, આસુરા કરતા માતા તરીકે ભલે જે સ્ત્રી માતા બની ન હોય અને માતા જે બની છે, સ્ત્રી માત્ર હંમેશા લાગણીશીલ હોય છે. એ લાગણી દેખાડવા માટેની કે આસુરા પાડવા માટેની કોઈ જરૂર નથી હોતી, એના શબ્દોમાં આવી જાય છે. જયારે કોઈ બોલે છે ને, આકરા પ્રહારો જયારે બોલે છે ને, ત્યારે સ્ત્રીને એક લાગણી થતી હોય છે આ દરજ્જા ઉપર કે આટલા બધા મીડિયાની સામે ફોકસ અમને જ કરે છે. લેડીઝ તરીકે કોઈ મીડિયા ઉપર સવાલ ઉઠાવતા નથી. જે તપાસ થશે એ થવાની જ છે. આ બાબતમાં હું મારું નિવેદન નહીં આપી શકું, કેમ કે આ નિવેદન અમુક આપણને કહેવાની જરૂર હોતી નથી. જે તપાસ ની જેને કામગીરી સોંપેલી છે એ 100% કડક તપાસ કરશે. આ બાબતમાં હું અત્યારે મન ધારણ કરું છું, કેમ કે જે દ્રશ્ય જોયેલા છે એનો આઘાત અમને પોતાને પણ છે. 100% તપાસ થશે એની મને વિશ્વાસ છે. અને તપાસ કડકમાં કડક તપાસ થવા કરવામાં આવશે. એ તો બધું નક્કી થશે. એ બધાના જેની તપાસ કરવાની થશે એની બધાની તપાસ કરવામાં આવશે. કોઈને ન છોડાય આ મેટરમાં. તમે પણ જોઈ શકો છો, એક સવાલ આવે ત્યાં બીજો સવાલ આપણા રાજકોટ માટે હોય જ છે, કેમ કે આપણે બધા રાજકોટ ની અંદર, રંગીલા રાજકોટ ની અંદર આપણે રહીએ છીએ. ત્યારે આપણે કાંઈક ને કાંઈક રાજકોટમાં આપણે નવા અને જૂના થતું જોયું છે. ત્યારે તમને પણ દુઃખ છે, એટલું અમને પણ દુઃખ છે. પણ આ બાબતમાં જે પણ કઈ ભૂલ થઈ છે એની 100% તપાસ કરવામાં આવશે અને કડકમાં કડક તપાસ કરવામાં આવશે. તમે હતા જે દ્રશ્યો હતા એ અકલ્પનીય કહી શકાય. પરિવાર ધ્રુજી રહ્યો છે અત્યારે, એના માટે આપ શું વિચારો છો? કારણ કે જે જવાબદાર કોર્પોરેટરો ત્યાં હતા તેમને ધ્યાને ન આવ્યું. તમને સવાલ એટલે છે આ બાબતમાં હું તપાસનો આદેશ છે એટલે હું કાંઈ નહીં બોલી શકું, કેમ કે કડકમાં કડક તપાસ થવા જઈ રહી છે. ત્યારે હવે હું આ બાબતમાં મૌન રહીશ.